નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે અલગાર કી ચોથ, ગણપતિના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત ઘટાડતા રાહત. ચૂંટણી નજીક આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસના કાર્યોની ગતિ તેજ. ગજુભાઈનું આગમન મોટા પડદા ઉપર 18 સપ્ટેમ્બરના દિવસે. હિન્દુ ધર્મના વિજ્ઞાતા દુધાળા ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધનાનું ભારે મહત્વ ધરાવતી અંગારી ચોથ આજે હોવાથી ગજાનંદ શ્રી ગણેશજીની પૂજા દર્શન લાભ લઈ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાન શ્રી ગણપતિ દાદાએ મંદિરોએ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અંગારકી ચોથનું વિશેષ મહત્વ એ છે કે આજે મંગલા ગૌરી પૂજન અને સંકટ ચોથ તરીકે પણ મનાવાય છે. આજે ચંદ્રોદય રાત્રે 9 કલાકે દર્શે ગણેશ પુરાણમાં અંગારકી ચોથ બાબતે વિસ્તૃત વર્ણન પણ કરવામાં આવ્યું છે. આજે મંગળવાર અને અંગારકી ચોથ હોય શહેરના ભદ્ર વિસ્તારમાં વસંત ચોક ખાતે આવેલ શ્રી ગણેશજીના મંદિરે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈનો વિઘ્નતા દર્શને લાગી ગઈ હતી. અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર મીનાક્ષીબેન પટેલે આજે વહેલી સવારે લાલદરવાજા ખાતે આવેલ ગણપતિ દાદાના મંદિર દર્શન કરવા આવ્યા હતા અને પૂજા અર્ચન કરીને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થપાય તે માટે પણ ગણપતિ બાપાને પ્રાર્થના કરી હતી. ગુજરાત સહિત અમદાવાદ વિવિધ આવેલા સિદ્ધિવિનાયક મંદિરોને લઈને ગણેશપુરા મંદિર પણ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન ઉમટી પડ્યા હતા. અમદાવાદના લાલ દરવાજા, પદ્માનગર સહિતના અનેક વિસ્તારોમાં આવેલા ગણપતિ દાદા મંદિરોમાં આજે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ઘટાડાના પગલે ભારતમાં પેટ્રોલ ડીઝલ ભાવમાં ઘટાડો કરાયો છે. ઓઇલ કંપનીઓની સમીક્ષા બેઠકમાં પેટ્રોલ ડીઝલ ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 50 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગુજરાતમાં વેટ સાથે પેટ્રોલ પ્રતિ લીટરે 2.52 રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટરે 63 પૈસાનો ભાવ ઘટાડો થશે. આ ભાવ ઘટાડો જ ગઈકાલ રાતથી મધરાતથી અમલમાં બનાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $44.28 પ્રતિ બેરલની નીચી સપાટીએ પહોંચી ગયા છે. ગત 15 ઓગસ્ટના દિવસે ઓઇલ કંપની દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવની સમીક્ષા હાથ ધરાઈ હતી. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ દીઠ 50.68ની સપાટીએ હતા. તે સમયે ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 1 રૂપિયો અને 27 રૂપિયા, તે સમયે પેટ્રોલના ભાવમાં 1.27 રૂપિયાની અને ડીઝલના ભાવમાં 1.17 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે આજે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા ઘટાડા સાથે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 60.71 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે, જ્યારે ડીઝલના ભાવ 47.60 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે સુરતમાં પેટ્રોલનો નવો ભાવ 60.74 રૂપિયા અને પ્રતિ લીટર અને ડીઝલનો નવો ભાવ 46.90 રૂપિયા પ્રતિ લીટર થવા પામ્યો છે. આમ તો બીજી બાજુ ડીઝલનો ભાવ પણ 46.63 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ વધુ ઘટે તેવી શક્યતા વ્યક્ત કરાય છે. અત્યાર સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 33% વૃદ્ધિનો કડાકો નોંધાઈ ચૂક્યો છે. વિશ્વની ક્રૂડની માંગ કરતાં ઉત્પાદન વધી છે, જેના કારણે ભાવમાં ઘટાડો નોંધાશે. આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા સત્તાધીશો દ્વારા વિવિધ કામોનું વિકાસના કામોનું નાભિદાન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. એક બાજુ બીજેપી દ્વારા નિશ્ચિત સમયે ચૂંટણી થશે તેવું જાહેર કર્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ વિકાસ કામોની કરીને પક્ષી છબી સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે. આગામી ઓક્ટોબર માસમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકામાં ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે આચારસંહિતા નજીક સમયમાં ચૂંટણી લીધે લાગી જવાના લીધે હાલમાં કોર્પોરેશન દ્વારા વિવિધ કામો મંજૂર કરીને વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નાભિદાન પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. આવા જ કેટલાક કાર્યોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને નાભિદાન વિવિધ ઝોનમાં ગઈકાલે કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને નવા પશ્ચિમ ઝોનમાં ગોતા વોર્ડમાં જગતપુર ખાતે તૈયાર કરવામાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના લોકાર્પણ, સાયન્સ સિટી રોડ તેમજ સહજાનંદ ક્રિસ્ટલ સામે તૈયાર કરવામાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના લોકાર્પણ, 36 વોર્ડમાં 1000 ફૂટ અબતપુર રોડ ઉપર તૈયાર કરવામાં આવેલ 36 સબ ઝોનલ ઓફિસના લોકાર્પણ, બોડકદેવ વિસ્તારમાં ફેઝ 1 ડેવલપમેન્ટ આનેલ તળાવના લોકાર્પણ, 36 વિસ્તારમાં જજીસ બંગલા 4 સ્તર પોલીસ ચોકીની સુવિધા સરકાર જતા રસ્તાનું સર્વ સ્વપ્રિયકાર પરિક માર્ગ અને જોધપુર વોર્ડમાં આવેલ રામદેવ નગર 4 સ્તર ચોકને હરીફ
ભાઈ પંચાલ ચોકના વિધાન તેમજ મધ્યજોનના દુધેશ્વર વોટર વર્કર્સ ખાતે સેન્ટ્રલ લેબોરેટરીનું પણ તૈયાર કરવામાં અત્યંત પ્રકારનું નવું બિલ્ડિંગના લોકાર્પણ તેમજ પૂર્વજોના ઓઢાવ વિસ્તારમાં ઓઢાવ ફાયર સ્ટેશન પાસેની ખારી કટ કેનાલમાં હયાત કલવટને તોડી રસ્તાની પૂરી પહોળાઈ નવું કલવટ તેમજ ઓઢાવ વોર્ડમાં અંબિકાનગર ડ્રેનેજ પંપિંગ સ્ટેશન પ્લોટમાં સ્ટમ વોટર પંપિંગ સ્ટેશન ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. રંગભૂમિ ઉપર અભૂતપૂર્વ સફળતા અને દુનિયાભરમાં 12,000થી વધુ ઉપરાંત પ્રયોગોના વિક્રમ પછી ગુજરાત તખતતાના સુપરસ્ટાર સિદ્ધાર્થ ગજુભાઈ રાંદરિયા હવે ફિલ્મ રસિકોને દિલ જીતવા લાવી રહ્યા છે. રૂપેરી પડદે 18 સપ્ટેમ્બરના દિને કનિગ્રફ ચંબોદે સિદ્ધાર્થ રાંદરિયા ગુજરાતી ભાષાની પ્રથમ સુપર કોમેડી ફિલ્મ ગજુભાઈ ધ ગ્રેટમાં ગજુભાઈની ભૂમિકામાં રજૂ થશે. મલગે રહો ગજુભાઈ, ગજુભાઈની ગોલમાલ, ગજુભાઈ ઘોડે ચડ્યા, ગજુભાઈ બન્યા દવંગ જેવા ગજુભાઈ સિરીઝના નાટકો સમગ્ર વિશ્વમાં ગુજરાતી પ્રેક્ષકોનું દિલ જીતી લીધું છે. હવે ગજુભાઈની ફિલ્મ જોવા એ પ્રેક્ષકો માટે અનેરો લાવો છે. નાટક અને ફિલ્મ બંનેમાં અભિનય જુદો હોય છે તેમ જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રાંદરિયા જણાવ્યું હતું. શહેરમાં ગજુભાઈ ધ ગ્રેટ નામની ગુજરાતી ફિલ્મ મ્યુઝિક તેમજ સ્ટેનરનું લોન્ચિંગ હતું. દિગ્દર્શક ઈશાન રાંદરિયાની આ ફિલ્મમાં રંગમંચના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદરિયા, ધર્મેશ વ્યાસ, સ્વાતિ શ્વાસ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધાર્થ રાંદરિયાએ જણાવ્યું હતું કે પ્રથમ ફિલ્મ હતી તેથી અવઢવમાં જરૂર હતો. થિયેટર અને ફિલ્મ બંનેમાં અભિનય જુદો કરવાનો હોય છે. હંમેશા સારી વસ્તુ બનશે તે બધાને પસંદ આવશે. થિયેટરમાં પણ મોટા બદલાવ નથી આવ્યો પરંતુ મનોરંજન મળવા માટે દર્શકો એક્શન અને કોમેડી તરફ વળ્યા છે. આ સમયે સ્પર્ધાઓ નથી, ગુજરાતી ફિલ્મના દર્શકો વધે તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે. મલ્ટીપ્લેક્સ, ફેસબુક, નેટ વગેરેની મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. 40 દિવસમાં આ ફિલ્મ તૈયાર કરાઈ છે. અભિનેત્રી સ્વાતિ શ્વાએ જણાવ્યું હતું કે મારા માટે આ અલગ પ્રકારનો રોલ છે. ધર્મેશ વ્યાસે પણ જણાવ્યું કે સાઉથની જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હું આવ્યો તેવું હું ઈચ્છું છું. ગુજરાતી રંગભૂમિથી છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું અને ત્યારબાદ હિન્દી સિરિયલ, ગુજરાતી સિરિયલ, હિન્દી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાં આગળ વધ્યું અને આ ગુજરાતી ફિલ્મ જે ગુજુભાઈ ધ ગ્રેટ એમાં મારો એક સરસ મજાનો કોમેડી પાત્ર છે. આમ તો મને લગભગ કોમેડી રોલ જ મળતા હોય છે અને એમાંનો એક આ સરસ મજાનો યાદગાર રોલ છે મારી માટે. શૂટિંગ કરતી વખતે પણ જે મજા પડેલી અને સિદ્ધાર્થભાઈ અને ઈશાનભાઈ, સિદ્ધાર્થભાઈના સન ઈશાનભાઈ અમારી ફિલ્મના ડિરેક્ટર છે, એમણે આ એક ઇન્સ્પેક્ટરનો કેરેક્ટર એક અલગ બનાવ્યો છે. સાધારણ પ્રમાણે ઇન્સ્પેક્ટર એટલે એકદમ ખરું સો એ નહીં, પણ આ એકદમ અલગ જ છે, એકદમ રમૂજી છે. ગોલગપ્પો ઇન્સ્પેક્ટર, પેટવાળો ઇન્સ્પેક્ટર અને આખા પિક્ચરમાં ધમાલ છે. અને ખાસ કરીને હું મારા સિનિયર ઇન્સ્પેક્ટરને બહુ હેરાન કરું છું. મારી લીધે એમને બહુ તકલીફ થઈ છે, પણ છેલ્લે શું થાય છે, કેવી રીતે આ ઇન્સ્પેક્ટરને નામ મળે છે કે પાછું નિરાશ થઈ જાય છે, બધું ફિલ્મ જોજો. ગુજરાતી ફિલ્મ સરસ આવી રહી છે, ગુજુભાઈ ધ ગ્રેટ પ્લીઝ જોજો. તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ટેન ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.